પ્રેઝન્ટની અંદર વાત કરીએ છીએ ત્યારે કેટલાક શરીરના ભાગો વિશે પણ આપણે વાત કરીએ, એટલે કે હું તમને એક નોલેજ તરીકે એક પ્રશ્ન આવે તો જે વાત કરી કે ફેક્ટ ફાઇન્ડર, આપણા શરીરની અંદર ઘણી બધી અંગો એવા છે કે જે જોડમાં આવેલા છે, બરાબર. સમજો કે આંખ છે તો એ બે છે, કિડની છે તો એ બે છે, ફેફસા છે તો એ પણ બે છે, બરાબર. કાન છે તો એ બે છે. તો ભગવાને આપણને બે બેની જોડમાં કેમ આપેલા છે, તો આની કેટલીક હું વાત કરું ને, તો સમજો કે કાન છે તો એ સાંભળવા માટે, બરાબર, બંને બાજુની દિશાઓથી આજુબાજુનો અવાજ છે, બધી જ બાજુથી અવાજ આપણા માઇન્ડ સુધી પહોંચે એના માટે બંને બાજુ કાન આપેલા છે, બંને દિશાઓમાંથી સંભળાય. સમજો કે એક કાનને કોઈ હાનિ પહોંચી તો બીજો કાન સાંભળી શકે, બરાબર. એવી રીતના નાક છે તો નાકની અંદર બે છિદ્રો આવેલા છે. તો આપણા શરીરની અંદર બીજું એક એ વાત કરું ને, તો વચ્ચેથી ભાગ પાડીએ ને તો બંને બાજુ આપણા શરીરના સરખા ભાગ થાય. સમજો બે કિડની હોય, એક કિડની એક બાજુ વહેંચાય, બીજી કિડની બીજી બાજુ, એક આંખ બીજી બાજુ વહેંચાશે, બીજી આંખ છે એ બીજી બાજુ વહેંચાશે, કાન છે તો એ પ્રમાણે, બરાબર. નાક છે તો એમાં પણ બે જે નાસિકા છિદ્ર છે એ પણ વહેંચાઈ જાય છે. તો નાકની અંદર બંને છિદ્રો છે તો એમાં એક નાક જે છિદ્ર છે એક નાસિકા છિદ્ર, એના વડે આપણે પેટ્રોલ હોય, કેરોસીન હોય એવી જે તેજ તેની દુર્ગંધ જે છે એને એ એક નાસિકા છિદ્ર એ સ્વીકારે છે, એટલે એ એનાથી આપણને સ્મેલ એ ઓળખાવે છે. બીજું નાસિકા છિદ્ર છે ને એ પાકી કેરી હોય ને, પાકી કેરી હોય એટલે છેક નજીક લાવીએ નાકની નજીક, ત્યારે જ એની સુગંધ આપણે ઓળખી શકીએ, બરાબર. પાકી કેરીને દૂરથી એની સુગંધ આપણને એનો અહેસાસ થતો નથી, અનુભવ થતો નથી. તો આ પ્રમાણે નાકની અંદર બંને છે એ અલગ અલગ કાર્ય કરે છે, એવું આપણે એના વડે બે અલગ અલગ નાસિકા છિદ્ર આપણે અંદર ગોઠવાયેલા છે. એવી રીતના વાત કરું ફેફસા, તો ફેફસાની અંદર પણ બંને જોવા મળે. કિડની છે તો એમાં એક કિડની ફેલ થઈ જાય તો બીજી કિડનીના અધીન માણસનું શરીર એ ટકી શકે છે. એક ઇંગ્લેન્ડનો ક્રિકેટર હતો, એને એ બોલિંગ એટલે કે બોલર હતો, એમ નામ કંઈક ગ્લેન્ડ ગવ, સોરી બોલવેન કે એવું નામ છે, એનું યાદ નથી. પણ એના ફેફસ એક ફેફસું નહોતું, કારણ કે એને જન્મ જે છે એ 3 મહિના વહેલો થયો હતો, એટલે કે 6ઠા મહિને જન્મ થઈ ગયો હતો, બરાબર. આમ જનરલી 9 મહિને થાય તો 6ઠા મહિને જન્મ થઈ ગયો હતો, અને એક ફેફસાનો વિકાસ સરખો નહોતો થયો, તો એક જ ફેફસું કામ કરતું હતું. તો આવું ફેફસું કામ કરે તો એનાથી પણ એને આખું જીવન ગુજાર્યું છે, બરાબર. તો આવી એક વાત સાથે આપણે ચેપ્ટરને આગળ વધારીએ, તો એટલા માટે ભગવાને આપણને બધે જ બે બે જોડમાં આપેલી, એક ને કંઈ હાનિ પહોંચે તો બીજું એના માટે કાર્ય કરી શકે. ચલો ભાગ 4, ભાગ 3ની હું વાત કરું ને, તો એની અંદર નર પ્રજનન તંત્ર આપણે સમજ્યા, બરાબર. નર પ્રજનન તંત્રની અંદર શુક્રપિંડની આપણે ડિટેલમાં માહિતી લીધી. શુક્રપિંડની અંદર શુક્રપિંડ ખંડિકાઓ આવેલી હોય, 250 શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હોય, 1 થી 3 એક ખંડની અંદર. એનો આપણે છેદ લઈએ તો આપણને એની અંદર સર્ટુલી કોષ જોવા મળે, અંતરાલ્ય કોષ જોવા મળે. અંતરાલ્ય કોષ છે એલએચ સ્ત્રાવના કારણે એ એક્ટિવ થઈ શકે, બરાબર. અને સર્ટુલી કોષ છે તો એનું કોઈ એવું વિશિષ્ટ કાર્ય નથી, પણ પોષણ આપવાનું એ કાર્ય કરે છે. તો આ રીતના આપણે એ સમજ્યા હતા. હવે પછીની વાત કરીએ આપણે માદા પ્રજનન તંત્ર. તો માદા પ્રજનન તંત્રની જો વાત કરું ને, તો એની અંદર કેટલા ભાગો આવેલા છે, તો એક જોડ અન્નપિંડ આવેલું હોય, એક જોડ અન્નવાહિની આવેલી હોય, ગર્ભાશય આવેલી હોય, ગ્રીવા આવેલી હોય, ગ્રીવા નળી આવેલી હોય, યોનિ દ્વાર આવેલું હોય, એવા બધા જ ભાગો એ આપણે અહીં આકૃતિમાં સમજવાના જ છે. પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે માદા પ્રજનન તંત્રના આ બધા જ એના ભાગો અહીં જોવા મળે છે. હવે અહીંયા વાત કરું ને, તો નર પ્રજનન તંત્રને સાથે રાખીને એક પોઈન્ટ તમને હું સમજાવું કે પ્રાથમિક જનન દ્રવ્યો એટલે તો નર માટે શુક્રપિંડ અને માદા માટે અંડપિંડ, શુક્રપિંડ અને અંડપિંડ બંને જે છે, નર અને માદા બંને માટે એ પ્રાથમિક જે છે એ પ્રજનન અંગ ગણે, કારણ કે મુખ્ય જે શુક્રકોષ ને અંડકોષ મુક્ત કરવાનું કાર્ય છે એ બંને વડે થાય, એટલે પ્રાથમિક પ્રજનન અંગો કહેવાય, બરાબર.
द्वितीय प्रजनन अंगो तरीके आप क्या ली सकिए तो नर प्रजनन बात करो ने तो द्वितीय प्रजनन अंगोनी अंदर आप समझो कि शुक्रपिंड सीवाय शुक्रवाहिनी हो पी ग्रंथिओ अलग अलग प्रोस्टेट ने बल्बो युरेथ्रल ने बराबर शुक्राशय ने बधीज ग्रंथिओ हो शिश्न जो भाग है शिश्न हो बदाज आना सीवा के स्नायु बदाज भागों से प्रजनन अंदर मदद कर सधीज ग्रंथिओ वीरियना उत्पन्न मैं मदद कर द्वितीय जनन अंगों कह अपने खास याद रखिए इस प्रमाण स्त्री के जनन अंदर कही सकी अंडपिंड से प्राथमिक जनन अंग कहवा अथवा तो प्रजनन अंग जैसे बाकी बदा भागों से अंडवाहिनी हो गर्भाशय बदाज द्वितीय प्रजनन अंगों तरीके ओळखी शकाय छे। खास याद रखना है कि प्रथम और द्वितीय बने नर ने मादा बने माटे लागू पड़े तो आ बदा जे है एक जोड़ अंडपिंड एक जोड़ अंडवाहिनी गर्भाशय ग्रीवा ग्रीवानाड़ी योनिद्वार अंडपिंड से अपने प्राथमिक प्रजनन अंग तरीके ओळखी शकीए छीए। चलो हवे आपणे द्वितीय जे आपणे वात करी द्वितीय जनन अंगो तेने बीजू बाह्य जनन इंद्रिय पण कहेवामां आवे छे। बाह्य जनन इंद्रिय एटले जे मुख्य छे एना सिवाय बधी बराबर एने बाह्य जनन इंद्रिय तरीके ओळखाय छे। तो आ साथे आपणे हवे वात करीए अहीं पहेला एक चार्ट आपेलो छे चार्टनी पहेला वात कर लो पछी आपणे आगे डिटेलमां समजीए। चार्टनी जो वात करूं तो आपणे अहीं खूब गोल जे भाग आपेलो प्लगर डायग्राम छे शेनो छे आपणे समजी शकीए बराबर बुकनी अंदर पण आपेलो छे कि नर प्रजनन जे भाग छे एटले कि योनि ए आखी योनि एनी आजूबाजू कया कया भागो गोठवायेला छे नितंबनी अंदर कि आपणुं नर प्रजनन तंत्र होय कि मादा प्रजनन ए क्यां गोठवायेलुं छे मुख्य मोटो भाग छे मूत्राशय कहीए बराबर मूत्राशय नीचे मूत्र मार्ग जोवा मळे ट्यूम्बिक सिम्फाइसिस एने कहेवामां आवे एना पछी नीचे एक आपणने भाग आपेलो छे एने कहेवामां आवे छे बग सिस्न जे छे ने ई एक आंगळी जेवुं छे। जो आटलो तमे भाग जुओ केवो लागे आपणने आंगळी जेवो भाग जोवा मळे बराबर ई नर शिश्न जेवुं होय नर शिश्न जेવો એક ભાગ જોવા મળે છે બરાબર એ અપવાદ રૂપે હોય છે એનો કોઈ ખાસ કાર્ય જોવા મળતું નથી। તો એના પછી અહીંયા આપણે વાત કરીએ આગળ તો આ જે ભાગ આપેલો છે એ આપણને ગર્ભાશય બરાબર મૂળ આખો ભાગ છે ગર્ભાશય આટલો જ ગર્ભાશયનો ભાગ આપણે અહીંયા ફરીથી સમજીશું। ગર્ભાશય મૂળથી નીચેનો જે ભાગ છે અહીંયા આખો દેખાય છે શરૂઆતનો જે ભાગ કહીએ એને કહેવામાં આવે છે ગ્રીવા। આટલો જે ભાગ શરીરને જોડાયેલો હોય ગર્ભાશય જે છૂટું પડે યોનિદ્વાર સાથે જોડાયેલું સોરી યોનિમાર્ગ સાથે જોડાયેલું હોય તો એ વચ્ચેનો ભાગ છે એને આપણે ગ્રીવા કહીએ અને આ જે ભાગ છે એને યોનિમાર્ગ પણ કહી શકાય અને ગ્રીવા નળી તરીકે પણ ઓળખી શકાય છે। છેલ્લે અહીંયા ભાગ ગણીએ તો એ યોનિદ્વાર
બરાબર છે અને પછી અહીંયા બ્લેક આપણને જે ભાગ જોવા મળે ફરીથી પછી જો અહીંયા યુનિટર પછી અહીંથી એ છૂટો પડશે એટલે આ જે ભાગ છે આટલો ભાગ એ જ ભાગ આપણને અહીંયા જોવા મળે છે આટલો બ્લેક જે ભાગ છે એને આપણે મારાશય તરીકે ઓળખીએ છીએ મળાશય જે ઉત્સર્ગ પદાર્થ ખોરાક કહીએ છીએ એમાં જે વધારાનો ખોરાક બચે છે જેને આપણે ઉત્સર્ગ પદાર્થ કહીએ એ મળાશય અહીંયા જમા થશે પછી અહીંયા જે ભાગ છે એને આપણે કહીએ મળદ્વાર શું કહેવામાં આવશે મળદ્વાર બરાબર જો એના પછી અહીંયા આપણને બે પડદા દેખાય છે એક લીલા રંગનો પડદો અને એક લાલ રંગનો પડદો તો બંને પડદા યોનિદ્વાર પછી એ જોવા મળે છે એમાં સૌથી આપણને ઉપરનો જે દેખાય છે એને કહેવામાં આવે છે મુખ્ય ભગોષ્ઠ શું કહેવામાં આવે છે મુખ્ય ભગોષ્ઠ કહેવામાં આવે છે એના પછી સોરી આ જે છે મુખ્ય ભગોષ્ઠ એ નીચેનો લાલ રંગનો છે મુખ્ય ભગોષ્ઠ એની ઉપર જે આવેલો હોય ગૌણ ભગોષ્ઠ આ બંને શું એનો એની અંદર વિશેષતા શું છે કે જે ગૌણ ભગોષ્ઠ છે એ ઉપર મુખ્ય ભગોષ્ઠની ઉપર જોવા મળે મુખ્ય ભગોષ્ઠ જે છે ગૌણ ભગોષ્ઠની વાત કરું તે મુખ્ય ભગોષ્ઠ જે જોવા મળે બરાબર એની ઉપર જોવા મળે એનું લક્ષણ કહી શકીએ મુખ્ય ભગોષ્ઠની ઉપર અને એ પેશીમય રચના છે અંદર પેશીમય રચના જોવા મળે છે આવી જે પેશીમય રચના એ કેવી છે એક જૂળ પેશીમય રચનાની અંદર જોવા મળે બરાબર જ્યારે મુખ્ય ભગોષ્ઠ છે એ ગળીમય જોવા મળે ગળીમય પેશીય રચના ગળીમય પેશીય રચના બરાબર તો આ રીતના આપણે અહીંયા જે ભાગોની વાત કરી એની અંદર ફરીથી આપેલો જે ભવિષ્યનો એના પછીનો જે ભાગ હશે ટ્યુબિક સ્પાઇસિસ એના પછીનો ભાગ છે મૂત્રાશય નીચે મૂત્રમાર્ગ આવેલો હશે ગર્ભાશય ગ્રીવા પછી ગ્રીવા છે તે યોનિમાર્ગ સાથે જોડાઈને રહેશે યોનિમાર્ગ છે એ યોનિદ્વારમાં ખુલશે યોનિદ્વાર પછી બે પડદાઓ જેવી રચના દેખાય એકમાં મુખ્ય ભગોષ્ઠ કહેવામાં આવે એકને ગૌણ ભગોષ્ઠ કહેવામાં આવે મુખ્ય ભગોષ્ઠ એ ગળીમય પેશીય રચના અને ગૌણ ભગોષ્ઠ તો એ પેશીમય રચના કરી પણ એક જૂળ પેશીમય રચના એ જોવા મળે તો આ જે સ્નાયુમય રચના છે આ બંને જે છે કેવી સ્નાયુમય રચના બરાબર એ ઉત્સર્ગ પદાર્થને બહાર ફેંકવા માટે કેટલાક પ્રકારની મદદ કરે છે બરાબર અહીંયા છે મળાશય છે મળાશય પછી મળદ્વાર બરાબર છે અહીં તમને મેં જે વાત કરી મુખ્ય ભગોષ્ઠને ગૌણ ભગોષ્ઠ એ એટલે યોનિદ્વારના યોનિદ્વારને જે કહીએ કે આપણે સ્થિતિસ્થાપકતા એ જાળવવા માટે બંને મદદ કરે છે જ્યારે મળદ્વાર છે તો મળદ્વાર પણ સ્નાયુમય રચના છે એની મેં જે પહેલાં વાત કરીએ તો એ સ્નાયુમય રચના એને જે ઉત્સર્ગ પદાર્થ છે એને બહાર ફેંકવા માટે યોગ્ય પ્રમાણમાં મદદ કરશે બરાબર ચલો એના પછી હું તમને સમજાવું કે યોનિમાર્ગ છે એની આગળ એક પડદામય રચના હોય બરાબર આવી જે પડદામય રચના છે એને આપણે કહીએ છીએ યોનિપટલ શું કહીએ છીએ યોનિપટલ એટલે કે યોન એની વ્યાખ્યા મારે બનાવવી હોય ને તો યોનિદ્વારની બહાર એક આવરણ આવેલું જોવા મળે સમજો કે એક આવરણ છે હવે આવરણ આવેલું જોવા મળે એ આવરણને યોનિપટલ કહેવામાં આવે છે એવું લખું અહીંયા કે યોનિદ્વારની બહાર આવેલ જેને યોનિપટલ કહેવામાં આવે છે આવું યોનિપટલ છે આપણને કોઈ સ્ત્રી છે તો એ સાયકલ ચલાવતી હોય અથવા તો એને કોઈ હાર્ડ વર્ક કરતી હોય કસરત કરતી હોય કેટલાક ડાક્ટરી જે સારવાર છે એની અંદર કોઈ સાધનનો પ્રવેશ કરાવવાનો હોય યોનિદ્વારની અંદર તો એવા કોઈ સાધન વડે તો આવા કેટલાક પરિબળોના કારણે
એનર્જી યુનિપટલ છે એ તૂટી જવાની શક્યતા રહે છે. એટલે યુનિપટલ આમ જોવા જઈએ તો એ ખૂબ જ સખત હોતું નથી, પણ એક પટલમય રચના. એટલે આવો કોઈ મેં તમને વાત કરી, કસરત હોય, સાયકલિંગ ચલાવવાની વાત આવે, તો કોઈ હાર્ડ વર્ક કરવાનું કામ હોય મજૂર વર્ગના લોકો, બરાબર, કોઈ દાખતરી ક્રિયા કરવાની હોય તેની અંદર કોઈ સાધનનો પ્રયોગ કરાવવાનો હોય એની દ્વારા, તો આ કેટલીક ઘટનામાં યુનિપટલ તૂટી શકે છે. બરાબર, ફરીથી સમય જશે તો યુનિપટલ ફરીથી પાછું જોડાઈ શકવાની શક્યતા રહે છે. તો અહીંયા આપણે જે વાત કરી એ બધા જ અહીંયા હું કહી શકું, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યુનિપટલ અને ભગ્નશિશ્ન બધા જ જે છે એ બાહ્ય જનનેન્દ્રિય તરીકે ઓળખી શકાય છે. બરાબર, એટલે આપણને પ્રશ્ન પૂછે બાહ્ય જનેન્દ્રિય જનેન્દ્રિય એ મેલની સોરી ફિમેલ એટલે કે માદાની અંદર કયા કયા હોઈ શકે? તો આમ જોવા જઈએ તો મળાશયની બધા એ બહારના ભાગ ગણાય, પણ આપણને માદા પ્રજનન તંત્ર સાથે સંકળાયેલ ના ગણાય. એટલા માટે મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યુનિપટલ, ભગ્નશિશ્ન આ બધા જે ભાગો છે ચાર, એ ચાર ભાગો બાહ્ય જનેન્દ્રિય તરીકે ઓળખી શકાય છે. ઓકે, તો આટલી ખબર તમને પડી ગઈ હશે. બરાબર, હવે આપણે પર્ટિક્યુલરલી આટલો જે ભાગ છે એટલે કે યોનિનો એને આપણે સમજીએ. બરાબર, એ આપણે બાજુમાં આવી જઈએ. પ્રથમ તો આપણને જે આકૃતિ આપેલી છે એની અંદર આપણને ઘણા બધા ભાગોની ચર્ચા કરવામાં આવી છે. એ બધા ભાગોને આપણે પહેલાં ધ્યાનમાં લઈ લઈએ. એની પહેલાં હું અન્નપિંડની એક વાત તમને કરવા માગીશ. ચલો, કે અન્નપિંડ છે તો અન્નપિંડ અહીંયા હું દર્શાવું, અહીંયા લખી નાખું. અન્નપિંડ છે એ પોતે 2-4 સેમી લાંબુ હોય, એટલું જોવા મળશે. 2-4 સેમી એ લાંબુ જોવા મળે, 2-4 સેમી લાંબુ જોવા મળશે. પહોળું તો પહોળું જે છે 2 સેમી પહોળું જોવા મળે, 2 સેમી પહોળું જોવા મળે. એવી જ રીતના હું વાત કરું તો એની જાડાઈ જે છે 1 સેમી જાડાઈ છે, 1 સેમી જાડું જોવા મળે છે. અન્નપિંડ પર્ટિક્યુલરની ચર્ચા કરીએ આપણે તો માપ યાદ રાખવાનું છે. આપણને આપ્યું છે 2-4 સેમીની લંબાઈ જોવા મળે છે, 2 સેન્ટીમીટર એની પહોળાઈ જોવા મળે છે અને 1 સેન્ટીમીટર એની જાડાઈ જોવા મળે છે. હવે એની અંદરનો જે વચ્ચેનો ભાગ છે હું દર્શાવું, કે આટલો જે ભાગ છે એ આધારક કહેવાય. શું કહેવાય છે? આધારકનો ભાગ કહેવાય. આખો અંદરનો જે ભાગ છે એને આધારક કહેવામાં આવશે. બરાબર, અને બહારનો જે લીલા કલરનો આપણને ભાગ દેખાય છે એને હું અધિચ્છદનું સ્તર કહીએ, અધિચ્છદનું સ્તર આવેલું જોવા મળે છે. અધિચ્છદીય સ્તર આખું લખીએ આપણે તો તમારે નોંધવું વધુ એ અધિચ્છદીય સ્તરે જોવા મળે છે, રક્ષણ કરવાનું કાર્ય કરશે. બરાબર, તો આધારક છે એ પાછું 2 ભાગમાં વિભાજિત છે, એક બાહ્યક અને એક મજ્જક. એક બાહ્યક જોવા મળશે, કદાચ શબ્દો ના ઉકલાય આપણે લખવાનું તો બોલું છું ત્યાં ધ્યાન આપજો, જગ્યાની પેલા અભાવના કારણે આપણે થોડુંક ઝીણું લખો છો. આધારક છે 2 ભાગમાં વિભાજિત થશે, સમજો કે એક બાહ્યક, તો બહારનો ભાગ એ બાહ્યક ગણી શકીએ, અંદરનો ભાગ છે અને મજ્જક તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી એક આધારક સોરી અન્નપિંડની વાત કરું હું, અન્નપિંડ એ આખું ઘેરાયેલું નથી, એ કેમ કે પેક નથી. એની સમજો કે આ ભાગ છે તો ત્યાં કેટલીક નલિકાઓ અને કેશિકાઓ આવેલી હોય, નલિકા તો રુધિર વાહિનીઓ, નલિકા રુધિર વાહિનીઓ, પેશીઓ એની સાથે અહીંયા કોઈ ભાગથી સંકળાયેલી હશે. સંકળાય શા માટે? કે એને રુધિરનું વહન કરાવવા માટે, બીજા કેટલાક દ્રવ્ય પોષક દ્રવ્યનું વહન કરાવવા માટે, સ્ત્રાવોનું વહન કરાવવા માટે તેની અંદર આવી રુધિર વાહિનીઓ એ આવેલી હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ અન્નપિંડની વાત કરી,
એના માપ આપણે જોયા ત્રણ આખો બંધનનો ભાગ છે એટલે આધારક તરીકે ઓળખીએ છીએ. આધારકને બે ભાગ બાહ્યક અને મજ્જક, એટલે અંદરનો છે મજ્જક અને બહારનો છે બાહ્યક. બહારનો જે સ્તર છે અધિચ્છદીય કોષોનું બનેલું સ્તર છે બરાબર. એ આપણે પ્રાણી પેશીની અંદર અધિચ્છદ પેશી સમજીશું ત્યારે અધિચ્છદ કોષો ધ્યાનમાં આવે બરાબર. નવમધ્રુવની અંદર ભણ્યા છીએ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે એની અંદર રુધિરવાહિનીઓ અને નલિકાઓના પ્રવેશ માટે કોઈ એક જગ્યાએ એવો ભાગ જોવા મળે છે કે જેનાથી પોષણ મળી રહે. ચલો હવે હું વાત કરું એક આ ડાયાગ્રામની, તો સૌ પહેલાં તો અહીંયા જે ભાગ આપેલો છે આખો જે ભાગ છે એને આપણે અંડવાહિની કહીએ છીએ બરાબર. બે ભાગ છે એમાંથી કોઈ એક જ બાજુના ભાગની હું ચર્ચા કરીશ એટલે આપણને બીજો ભાગ સમજાઈ જાય. ઓકે ચલો આ બાજુથી લઈએ તો સૌથી પહેલાં આપણને અહીંથી ગર્ભાશયથી લઈ આટલા જે ભાગ છે એ સાંકડો જોવા મળે. કેવો જોવા મળે? સાંકડો. એ સાંકડા ભાગને આપણે ઇસ્થમસ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇસ્થમસ તરીકે એ ઓળખાય છે બરાબર. ઇસ્થમસ જે છે એ સાંકડું અને પોલાણ ધરાવે, સાંકડું પોલાણ ધરાવે બરાબર. સાંકડું એ પોલાણ ધરાવે. જો અહીં આપણે જોઈ શકીએ છીએ એકદમ સાંકડો માર્ગ છે, પછીથી એની પહોળાઈ વધે છે. આવો સાંકડો માર્ગ એ પોલાણ ધરાવે છે. એના પછીની હું વાત કરું તો એક પહોળો ભાગ આવશે. આજે અહીંયા પછી તો ભાગ જે છે એ પહોળો ભાગ છે, એને આપણે કહીએ છીએ તુંબિકા. શું કહીએ છીએ? તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. એ પહોળો ભાગ છે, થોડો ખૂલતો ભાગ જોવા મળે. તુંબિકા પછીનો જે ભાગ આવે છે એને હું અહીંયા દર્શાવું. ચલો અહીંયા હું દર્શાવી દઉં બરાબર, એટલે આપણને ધ્યાનમાં આવે. અંડવાહિની નિવાક પછીનો ભાગ છે, શાનો જોવા મળે? અંડવાહિની નિવાક જોવા મળે છે. એ પૂરતે ગળણી આકાર ધરાવે. કેવો આકાર ધરાવે? એ ગળણી જેવી રચના બનાવે છે. એમાં અહીંયાથી એનો આકાર એક ગળણી આકાર જેવું છે. આપણે જે ચા કરવાની ગળણી આવે એવી ગળણી આકાર એ ધરાવે છે બરાબર. ગળણી આકારનો જોવા મળે છે. પછીનો એક આપણને અહીંયા આંગળી જેવો ભાગ જોવા મળે, એટલે કે આંગળીઓ જેવી એની રચના જોવા મળે છે, જેને કહેવામાં આવે છે ફિમ્બ્રી. શું કહેવામાં આવશે? ફિમ્બ્રી બરાબર. તો ફિમ્બ્રીનું કાર્ય શું છે? તો એક તો પહેલા આપણને રચના કેવી છે? આંગળી જેવી રચના બરાબર. આંગળી જેવી રચના છે એ સતત હલનચલન કરતી રહેશે. જ્યારે પણ અંડપીંડમાંથી કોઈ સમજો કે અહીંયા અંડકોશ મુક્ત થયો, અંડપીંડમાંથી અંડકોશ મુક્ત થયો, તો આવો અંડકોશને સ્વીકારવા માટે મદદ કરશે અને ખેંચી લેશે, એટલે વેક્યુમ જેવી એ અસર દર્શાવશે. એટલે આપણે એવું લખી શકીએ અંડકોશને પકડશે, અંડકોશને પકડવાનું કાર્ય કરે છે. તો આપણને એવું થાય કે અંડકોશ છે બંને બાજુ મુક્ત થશે? તો ના. આપણને ખબર છે કે ઋતુચક્ર છે મહિને મહિને એ સમયગાળો છે. તો વારા પરથી એક મહિને આ અંડપીંડમાંથી અંડકોશ મુક્ત થયો હોય તો આ બાજુથી એ આ બાજુની ફિમ્બ્રી દ્વારા સ્વીકારીને અંડવાહિનીમાં આવશે, બીજા મહિને આ બાજુ ઉત્પન્ન થશે. એટલે વારા પરથી ક્રમિક મહિને મહિને ક્રમિક અંડકોશ મુક્ત થશે બરાબર. એટલે ધ્યાનમાં રહે આપણને બંને સાથે મુક્ત થશે નહીં. આવો અંકુશ એ ફિમ્બરી વડે ઝડપથી પકડાઈ જશે, પછી તેને આગળ મોકલશે. કે આ રચના સમજાય? આખી આ જે ભેગી રચના છે, સમજો કે ઇસ્તમસ આવી જાય, તુંબિકા આવી જાય, ફિમ્બરી આવી જાય, નંદવાની નિવાપ આવી જાય, તો એને આપણે કહેવામાં આવે છે. હું અહીંયા લખું છું એ બધી જ રચના છે એને અંડવાહિની. શું કહેવામાં આવે છે? અંડવાહિની. આખી છે એથી લઈએ અને અહીંયા સુધીની રચના છે એને અંડવાહિની તરીકે ઓળખીએ છીએ. પરંતુ એની અંદર જો ભાગોની વાત કરવી તો ઇસ્તમસ ભાગ આવે સાંકડો, તુંબિકા એ પહોળો ભાગ આવે, અંડવાહિની નિવાપ એ ગળની આકારનો આવે, છેલ્લે ફિમ્બ્રીની રચના હોય આંગળી જેવી રચના અંડકોશને પકડવા માટે કાર્ય કરે છે.
ओके चलो हवे पछीनी वात करू तो आपने अहीं एक भाग आपेलो छे आखो जे बोडो भाग छे बराबर आटला सुधीनो हुं लईए આ બધો જ ભાગ જે છે એને ગર્ભાશય કહેવાય શું કહેવાશે કુખ બીજો શબ્દ આપણે વાપરીએ છીએ કુખ એને કહેવામાં આવે છે તો તો ગર્ભાશય ગુહા પણ કહીએ બરાબર તો ગર્ભાશય ગુહા છે આપણને આકાર જોઈએ ને કેવી કેવું આકાર દેખાય ઊંડા નાસ્પતિ નાસ્પતિ આપણે જોઈ હોય બરાબર જમરૂખ તેને ઊંધું કરીએ તો કેવો આકાર આવે એ શું જાવ આકાર આવે આવો આકાર હોય ઊંધા નાસ્પતિ કેવો આકાર આપણને અહીંયા ગર્ભાશયની ગુહાનો દેખાય છે અને દીવાલ જે છે આ દીવાલ આટલી જે છે અને દીવાલ છે આખી આટલીની દીવાલ છે અહીંયા પણ એ દીવાલ આને આ દીવાલ ઉપર પણ હોય છે હવે અને વાદવિકરણની રચના છે તો અહીંયા હું દોરી દઉં છું સમજી લેજો આપણે એટલે એને વધારે બીજું કરવું જોઈએ જરૂર નહીં તો આટલીની દિવાલ છે એ જાડી જોવા મળે આપણે એ જોઈ શકીએ છીએ દિવાલ જે છે કેવી જોવા મળે દિવાલ જે છે એની જાડી જોવા મળે હવે આ જે ગર્ભાશય છે એની આખી જે ગોઠવણી છે કોની સાથે સંકળાયેલી હોય તો નિતંબ આપણે અહીંયા વાત કરી હતી કે આખો જે ભાગ છે નિતંબની અંદર આવે છે તો નિતંબની અંદર આજુબાજુ સમજો કે આ ભાગ છે ત્યાં અસ્થિમય રચનાઓ આવેલી હોય તો અસ્થિ સાથે જોડાયેલું એવું લખી શકીએ આપણે નિતંબના બરાબર અસ્થિ સાથે જોડાયેલ કોના કોની અસ્થિ સાથે નિતંબ આજુબાજુ જે નિતંબનો ભાગ છે તેની સાથે ગર્ભાશય આખો જે ભાગ છે એની સાથે સમજો આ છે આ છે ત્યાં નિતંબ સાથે જોડાયેલો રહે છે અહીંયા અન્નપિંડ પણ જે જોવા મળે ત્યારે તો ખુલ્લું છૂટું જોવા ના મળે એ ગર્ભાશયના દિવાલ માટે એ છે એટેચ હોય એટલે કે જોડાયેલું જોવા મળશે બરાબર ચલો તો ગર્ભાશય ગુહાની વાત થઈ ગર્ભાશય ગુહાની અંદર બાળકનો વિકાસ થશે એનો નવ મહિનાનો જે વિકાસ છે ગર્ભાશયની અંદર થશે દિવાલ સાથે જોડાશે પછી ત્યારે સમજવાનું છે અત્યારે ભાગો વિશે વાત કરી લઈએ અને એના પછી આપણને ગર્ભાશયની અંદર ત્રણ પ્રકારના લેયર જોવા મળે બરાબર હું આ જે છે એને હું ભૂસી નાખું છું એટલે આપણને સરળતા રહેશે ત્રણ લેયર જોવા મળે જો હું તમને દર્શાવું બરાબર એક આપણને વાદળી કલરનું લેયર જોવા મળે બરાબર બીજું લેયર છે વાદળી કલરનું લેયર બીજું વચ્ચેનું સફેદ જે માર્ક સફેદ જે લેયર જોવા મળે સફેદ લેયર બરાબર અને ત્રીજું લાલ કલરનું જે આપણને લેયર જોવા મળે છે એને હું અહીંયા દર્શાવું છું ત્રણ લેયર આપણને જોવા મળે છે ખાસ યાદ રાખવાનું કોના ત્રણ લેયર ગર્ભાશયના ગુહાની વાત નહીં કરવાની આપણે ખાલી શબ્દ યાદ રાખવાનું ગર્ભાશયના અંદર આપણને ત્રણ સ્તર જોવા મળે છે બરાબર સૌથી અંદરનું સ્તર જે આપણને લાલ કલરનું જોવા મળે છે બરાબર આ જે સ્તર છે આપણને લાલ એ બધી જ બાજુ ગણાય આ બાજુ પણ ગણાય ને ઉપર પણ ગણાય આપણે એકને ધ્યાનમાં રાખી સમજીએ એન્ટોમેટ્રિયમ કયું સ્તર એન્ટોમેટ્રિયમ સ્તર આપણને જે લાલ કલરનું છે એ જોવા મળે છે બરાબર તો આવું લાલ કલરનું સ્તર જે છે શું શું કરે છે તો ગર્ભાશય જે છે એ ગર્ભાશયને કહીએ ને એની આજુબાજુ અસ્થર ગર્ભાશયની આજુબાજુ અસ્થર બનાવે છે મેં ઊંધું લખ્યું છે આપણે ચોપડાની અંદર વ્યવસ્થિત લખી શકીએ છીએ ગર્ભાશયની આજુબાજુ એ અસ્તર બનાવશે આ આખું ગર્ભાશય છે એની સૌથી અંદરનો જે એટેચ જોડાયેલો ભાગ હોય એન્ડોમેટ્રિયમનો હોય એ આ પ્રકારે ગર્ભાશયનો અસ્તર બનાવશે ઋતુચક્ર જે છે એ ઋતુચક્રમાં ફેરફાર લાવવામાં મદદ કરશે ઋતુચક્ર જ્યારે મહિને મહિને બદલાશે ત્યારે
એન્ડોમેટ્રિયમ છે એ ઋતુચક્રની અંદર ફેરફાર લાવવા માટે મદદ કરે છે. બરાબર, જો આટલે આ લક્ષણ યાદ રાખવાના બે. એના પછીનો વચ્ચે જે આવે છે એ માયોમેટ્રિયમ. કયું સ્તર? માયોમેટ્રિયમ સ્તર, જે સૌથી મધ્યમાં જો આપણને જે વાઇટ ભાગ દેખાય છે એ માયોમેટ્રિયમ કહેવામાં આવે છે. તો આવ જે માયોમેટ્રિયમ છે ને એ અરેખિત સ્નાયુનું બનેલું હોય છે. કેવા? અરેખિત સ્નાયુ. રૂપ જાડું જોવા મળે. અરેખિત સ્નાયુ એટલે આપણને ખબર, એક સ્નાયુ છે જે વાઇટ સ્નાયુ છે, તેની દરમિયાન રેખિત લાળના જે લીટા સ્વરૂપે આપણને સ્નાયુ દેખાય રેખિત કહેવાય. જ્યારે અરેખિત એટલે તો અરેખિતની અંદર સ્નાયુનું કોઈ જોડાણ નક્કી હોતું નથી, આપણને સ્પષ્ટ એક રેખ એક રેખામાં જોવા ના હોય એવા અરેખિત સ્નાયુ એની અંદર જોવા મળે છે. જ્યારે સ્નાયુ વિશે ભણીશું ત્યારે અરેખિતના લક્ષણો આવે ત્યારે સમજીશું. અત્યારે આપણે આટલું યાદ રાખવાનું છે, અરેખિત સ્નાયુ બનેલું હોય છે માયોમેટ્રિયમ અને એ જાડો જોવા મળે. પછી આપણને છેલ્લો એક ભાગ જોવા મળે છે. બરાબર, એ ત્રીજો જે ગર્ભાશયનો છે એને આપણે કહીએ છીએ પેરિડો અથવા તો પેરીમેટ્રિયમ. પેરીમેટ્રિયમ એ સૌથી બહારનું સ્તર છે, એ ખૂબ જ પાતળું જોવા મળે. બરાબર, સૌથી બહારનું વાદળી છે એ આમ જોવા જઈએ તો આ બંને દોરવા પ્રમાણે સરખા લાગે છે, પણ હકીકતની અંદર બહારનું જે સ્તર છે પેરીમેટ્રિયમ એ પાતળું જોવા મળે. ઓકે, હવે આપણને એ પણ કહીએ કે આ ઉપરનો જે ભાગ છે ને આપણે ગર્ભાશયનો ઉપરનો ભાગ કહીએ. એ ઉપરના ભાગની અંદર મોન્સ ઇબ્લિસ આવેલા હોય. પછી તો અહીંયા નામ લીધું કરું મોન્સ ઇબ્લિસ, એટલે કે અહીંયા જે કેશિકા જેવી રચના આવેલી હોય એ કેશિકા જેવી રચનાને મોન્સ ઇબ્લિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા આપણે ઘણું બધું એ સમજ્યા કે નર પ્રજનન તંત્રની અંદર પહેલાં તો કોઈક મુખ્ય જે ભાગ છે નર્પ્રજનન તંત્ર નિતંબની અંદર એના વિશે કેટલીક નામનિર્દેશનની ચર્ચા કરી. એની અંદર નામનિર્દેશન યાદ રાખીએ, મુખ્ય જે ચાર બાહ્ય જનનેન્દ્રિય છે મુખ્ય ભગોષ્ઠ ગૌણ ભગોષ્ઠ યોનિપટલ અને ભગશિષ્ણ, એની સમજૂતી આપણે સરખી રીતે યાદ રાખીએ. ભગશિષ્ણ છે તો એ નર જેવા આપણા આમાંથી ઘણા બધા પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. બરાબર, કે કયો ભાગ છે જે જે નરપ્રજનન જીવો જોવા મળે છે માદાની અંદર, તો આપણને આવડવું જોઈએ ભગશિષ્ણ એ ભાગ જોવા મળે છે. પછી વાત કરીએ અન્નપિંડ, તો અન્નપિંડના ભાગો વિશે આધારક અને આજુબાજુ બાહ્યક, સોરી આધારક છે, બે ભાગમાં વિભાજિત થશે બાહ્યક અને મજ્જક. બરાબર, એનું મૂલ્ય જે છે માપ એ યાદ રાખીએ, બે થી ચાર લાંબુ, બે પહોળું યાદ નહીં રાખવાનું, જુઓ બે થી ચાર લાંબુ પછી ધીમે ધીમે ઘટાડતું જવાનું, બે થી ચારમાંથી બે પહોળું અને એક ચાર. બરાબર, પછી આપણે કાંઠા પેનની યોનિની વાત કરી, આખી જે છે આ યોની છે માદાની, તો યોનિની અંદર ઘણા બધા ભાગો વિશે વાત કરી. સૌ પ્રથમ અંડ વાહિની, અંડ વાહિની અંદર ચાર ભાગો, સ્મંજ, તુંબિકા, અંડવાહિની અને પ્રિમ્બી, બધાના લક્ષણો યાદ રાખીએ. ઉપરનો ભાગ છે એની અંદર મોન્સ પ્યુબ્લિસ નામના એક રચના આવેલી હોય છે, કેશિકામાં હોય છે. પછી ગર્ભાશયનો રચના, ગર્ભાશયની અંદર ત્રણ સ્તરો, જો કશું યાદ ના રહે ને પ્રશ્ન જે પૂછાય છે ને આ રીતના પૂછા કરો, ત્રણ સ્તરો કયા જોવા મળે, પહેલું સ્તર બીજું સ્તર કયું, આટલું જ્યારે આપણું એન્ડોમેટ્રિયમ. બરાબર, માયોમેટ્રિયમ, માયોમેટ્રિયમ મધ્ય એને યાદ રાખશું, માયો એટલે મધ્યમાં, એટલે મધ્યમાં એટલે છે માયોમેટ્રિયમ. બરાબર, મધ્ય મો ઉપરથી, અને પેરીમેટ્રિયમ તો પ ઉપરથી એમ છે, એના પર નીચે પો યાદ આવી જવું જોઈએ પેરીમેટ્રિયમ. બરાબર, એના જે લક્ષણો છે એ આપણે યાદ રાખીએ, ન યાદ રહે તો પણ આટલા તો આપણે યાદ રાખવાના છે, ત્રણ સ્તરો આવેલા હોય. પછીથી જે યોની ગર્ભાશય પછીનો ભાગ છે એને આપણે ગ્રીવા કહીએ છીએ, પછી ગ્રીવા નળી અને પછી યોની, સોરી યોની દ્વાર.
બરાબર આટલા ભાગો એ જોવા મળે છે. એ સરસ મજાની આપણે એક થિયરી જે છે એ સારામાં સારી રીતે સમજે છીએ, એટલે એને હવે આપણે લખી વધારે સારું આપણે લખવાની પણ એક સિસ્ટમ હોવી જોઈએ કે આકૃતિ લખી સોરી દૂરી એની આજુબાજુ પોઈન્ટ પર એક નીચેના પોઈન્ટ લખીએ તો આપણને ઝડપથી યાદ રહેશે, આ હું તમને ગેરંટી આપું છું. બરાબર, એટલે ખાલી આકૃતિ કરી નામ સ્વીકારી કે લખાણ લાગત લખીએ એવું કર્યા કરતાં આ રીતના એક પદ્ધતિ રાખશો તો આપણને સરળતાથી યાદ રહેશે. બરાબર છે.